ઉત્તર ગુજરાતના મહામાનવ, આપણા પરિવારના મોભી, આપણા નરેન્દ્રભાઈ મોદી આપણી સાથે ઉપસ્થિત થયા છે, ત્યારે એમના સ્વાગત માટે વિનંતી કરું છું ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ. સાફો અને ખેસથી સાહેબ શ્રીનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી સાહેબ શ્રીને વધાવીશું. ભારત માતા કી, ભારત માતા કી. ત્યારબાદ હું વિનંતી કરીશ બનાસકાંઠાના લોકપ્રિય ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી, અનુસૂચિત સમાજની મહિલાઓ દ્વારા તૈયાર કરેલ શાલ દ્વારા સાહેબ શ્રીનું સ્વાગત કરશે. ભારત માતા કી. ત્યારબાદ હું વિનંતી કરીશ પાટણ લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી ભરતસિંહભાઈ ડાભી, કે જેઓ ભગવાનની મૂર્તિ અને પાટણના પ્રખ્યાત પટોળાથી સાહેબ શ્રીનું સ્વાગત કરશે. ભારત માતા કી. આ પ્રસંગે હું વિનંતી કરીશ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ ભગવાન રામની મૂર્તિથી સાહેબ શ્રીનું સ્વાગત કરશે. ડોક્ટર રજનીભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, પ્રમુખ શ્રી બનાસકાંઠા ડોક્ટર દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ જયંતિભાઈ કવાડિયા, પ્રભારી શ્રી બનાસકાંઠા કનુભાઈ વ્યાસ, મહામંત્રી સંજયભાઈ બ્રહ્માડ, શ્રેયસભાઈ પ્રજાપતિ બનાસકાંઠાના મહામંત્રી, પાટણના મહામંત્રી ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ સિંધવ, સુરજગીરી ગોસ્વામી અને મનીષભાઈ પટેલ સાહેબનું જોરદાર સ્વાગત કરશે. આ સમયે વિનંતી કરીશ આપણા બનાસકાંઠા અને પાટણના સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી સાહેબનું સ્વાગત કરશે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતની પ્રતિકૃતિથી. બળવંતસિંહ રાજપૂત, માનનીય કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી કેશાજી ચૌહાણ, ધારાસભ્ય શ્રી દિવેદર, મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એવી આત્મનિર્ભર પશુપાલક બહેનો સાહેબ શ્રીને મિલેશ દ્વારા સ્વાગત કરશે. બેન શ્રી વર્ષાબેન ઠાકોર, જોશનાબેન ડેરિયા, મંજુલાબેન પુરોહિત, શારદાબેન કોદારવી, નીતાબેન લો, સોનુબેન ગોહિલ, મફીબેન પટેલ, રૂખીબેન દેસાઈ, પંખાબેન ગેલોત, નીલાબેન રાજપૂતને વિનંતી કરીશ સાહેબ શ્રીનું મિલેશ દ્વારા સ્વાગત કરશે. પશુપાલક બહેનો, ભારત માતા કી. આભાર. આજની સભા સંબોધન માટે હું વિનંતી કરીશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના પ્રણેત એવા યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને વિનંતી કરીશ કે સભા સંબોધન કરશે. પાટીલ સાહેબ, ભારત માતા કી, વંદે, જય શ્રી રામ. આજના આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપ સૌ, આપણા સૌના લાડીલા, આ દેશમાં જેમણે એક વિશેષ પ્રકારનું નેતૃત્વ આપીને લોકોની અપેક્ષાઓ જગાડી પણ છે અને પૂરી પણ કરી છે, એવા આપણા સૌના નેતા આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, બનાસકાંઠા અને પાટણના ઉમેદવારો શ્રીમતી રેખાબેન ચૌધરી અને શ્રી ભરતભાઈ ડાભી, આદરણીય ડાયસ અને ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું. આજે આ દેશની અંદર છેલ્લા કેટલાય સમયથી બે જ શબ્દો પ્રચલિત થયા છે. એક શબ્દ છે મોદીની ગેરંટી. આ મોદીની ગેરંટી પર સૌને વિશ્વાસ છે. અને બીજો શબ્દ પ્રચલિત થયો છે કે ઇસ બાર 400 પાર. આ બે શબ્દો ઉપર આખા ઇલેક્શનની અંદરનું જે વાતાવરણ બન્યું છે એ વિશ્વાસનું વાતાવરણ બન્યું છે. કોઈ સમાજમાં ભાગલા નહીં,
પણ સૌને સાથે લઈને સૌનો વિકાસ એ રીતે જે અમને પ્રયત્ન કર્યા છે અને મોદી સાહેબે જે સંકલ્પ કર્યા છે કે બહેનો માટે, બહેનોના અધિકાર માટે, બહેનોના સંરક્ષણ માટે જે અમને સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા છે એના કારણે દરેક ક્ષેત્રની અંદર આજે બહેનો પોતાનો ટેલેન્ટ બતાવી રહી છે. એમણે આ દેશના યુવાનો પર ભરોસો કરીને એમને સ્વાવલંબી બનાવવા માટે જે સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા છે, એમને જે આર્થિક મદદની જરૂર હતી એ બેંકોથી લોન અપાવી છે, વગર વ્યાજની લોન પણ અપાવી છે. એના કારણે આજે આ દેશના યુવાનો નોકરી શોધવાને બદલે સ્વાવલંબી બનીને એ નોકરી આપનારા થયા છે. આ દેશનો ખેડૂત જેને અન્નદાતા સાહેબ કહે છે એ અન્નદાતા લાચાર ના હોઈ શકે. એના માટે આ દિન સુધી કોઈ સરકારે યોજના નહોતી બનાવી, મોદી સાહેબે યોજના બનાવી અને એમને 11 કરોડથી વધુ લોકોને, ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા એના ખાતામાં સીધા જમા થાય છે. કોઈ અરજી નહીં, કોઈ લાચારી નહીં, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, એ પ્રકારનું એમણે વાતાવરણ કર્યું છે. અને આ દેશના ગરીબ કોઈ સૂત્ર આપવાને બદલે મોદી સાહેબે છેલ્લા 10 વર્ષના શાસનની અંદર 25 કરોડ ગરીબોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. આ રીતે એમણે જે વહીવટ કર્યો છે, જે રીતે એમણે દરેક ક્ષેત્રના લોકોને અને દરેક સેક્ટરના લોકોને જોડવાનો સફળ પ્રયત્ન કર્યો છે, દરેકને જેને યોજનાના લાભની જરૂર છે એ તમામને આવરી લઈને એમણે જે વ્યવસ્થા કરી છે, જે વહીવટ કર્યો છે, એના કારણે આખો દેશ અને દુનિયા ચકિત તો છે જ, પણ એમના પરનો ભરોસો વધ્યો છે. અને એના જ કારણે આ 400 પારનો જે સંકલ્પ આપણને મળ્યો છે એને પૂરો કરવા માટે આજે આપની પાસે 2 સીટો છે, એક રેખાબેન ચૌધરીની અને એક ભરતભાઈ ડાભીની. આ 400 પારની 2 સીટો એ તમારે જંગી બહુમતીથી જીતાડવાની છે. એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી. આપનો ખૂબ ખૂબ આભાર પાટીલ સાહેબ શ્રી. માં ભારતીના સૌભાગ્ય સમા સર્વાધિક સુશાસક આ દેશને મળ્યા છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ભારતીય જનતા પાર્ટીના હૃદય સમ્રાટ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના ઉર્જાવાન ઉદ્બોધન માટે આવકારું છું. સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. માં અંબાના ચરણોમાં આવીને ગુજરાતની આ પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને સૌભાગ્ય મળ્યું છે. હવે મૂકો ભાઈ, બહુ થઈ ગયું. આ ફોટાવાળા ભાઈઓ પણ ફોટા નીચે જ રાખો, પાછળ દેખાતું નથી. દીકરીને કહો ભાઈ ફોટો નીચે લઈને બેસે શાંતિથી. સાથીઓ ભાઈ, આપે આપને કોનું કોને બતાવો છે ફોટો? જોઈ લીધો મેં. સાથીઓ, ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા, જે શિક્ષણ આપ્યું અને ખૂબ લાંબા સમય સુધી મને મુખ્યમંત્રી રાખીને આપે જે મને અનુભવ કરવાની તક આપી, એ બધું આજે મને
દિલ્હીમાં લેખે લાગે છે. હમણાં સંચાલક બેન કહેતા હતા કે પીએમ સાહેબ, પછી અમારા સીઆર પાટીલ પણ બોલ્યા પીએમ સાહેબ. આ પીએમ બીએમ તો બધા દિલ્હીમાં હોય, અહીં તો આપણા નરેન્દ્ર ભાઈ આવ્યા છીએ. અને આજે આપની વચ્ચે આવ્યો, ચૂંટણીની શરૂઆતની પહેલી સભા આજે આ કર્મઠ માતાઓ બહેનોના ક્ષેત્રમાં થઈ રહી છે. અને શરૂઆત એક બેન ઉમેદવાર માટે આશીર્વાદ માંગવાથી થઈ રહી છે, એ મારા માટે ગર્વની વાત છે. ઘણું બધું મારે કહેવાનું છે, પણ શરૂઆતમાં જરા હિન્દીમાં બોલીશ અને પછી આપણે ગુજરાતીમાં વાતો કરીશું. પહેલા તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ, અને ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ, નવી ઉર્જા માટેનો દિવસ. અને એ નિમિત્તે આ વખતે આપણે સંકલ્પ લઈએ 1 મે કે વિકસિત ભારત બનાવવા માટે, વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહીં રહેવા દઈએ. આપ સૌને મુજે 2014 મે દિલ્હી મે ભેજ કરકે દેશ કી સેવા કરને કા અવસર દિયા. ઓર વો દિન યાદ કીજીએ, 2014 કે પહેલે જો સરકાર થી, તબ દેશ મે ચારો તરફ જો ખબરે રહેતી થી, આતંકવાદ, ગોટાલે, ચારો તરફ ભ્રષ્ટાચાર, સારે નીતિ નિર્ણય ઠંડે બસ્તે મેં પડે થે, દેશ નિરાશા કી ગર્ત મેં ડૂબ ગયા થા. દેશ કા નવજવાન યે સોચ રહા થા કે મેરા ભવિષ્ય કા ક્યા હોગા. और ऐसे विकट कालखंड में आप लोगों ने मुझे देश की सेवा करने का मौका दिया. और जैसा आपने मुझे ट्रेनिंग दी थी, जैसी आपने मुझे शिक्षा दी थी, मैंने मेहनत करने में कोई कमी नहीं रखी. પલ પલ દેશવાસીઓ કે નામ, પલ પલ દેશ કે નામ, આપકે નામ. ઓર મેને કોશિશ કી કુછ સંકટ ભરી સ્થિતિ સે દેશ કો બહાર નિકાલું, સામાન્ય માનવી કી ઉમીદે પૂરી કરું. આપ મેરે ગુજરાત કે ભાઈ બહેન, આપ મુજે કરીબ 25 સાલ સે સરકાર મેં કામ કરતે હુએ દેખા હૈ. ઓર આપ ભી કહે સકતે હૈ કે જિસ અપેક્ષા સે આપને ભેજા થા, જિસ આશા સે દેશ ને મુજે બિઠાયા થા, ઉસકો પૂરા કર કર કે એક નયા વિશ્વાસ જગાને મેં માં અંબા ને હમ પર સબ પર કૃપા કી હૈ. ઓર આ દેશ એક નયે વિશ્વાસ કે સાથ આગે બઢા. 2019 મે હર કોઈ માનતા થા કે દુબારા તો સરકાર બની નહીં સકતી હૈ, ઓર સરકાર ન બને ઇસકે લિયે દુનિયા ભર કે ખેલ ભી ચલે થે. લેકિન 2019 મે દુબારા આપને મુજે અવસર દિયા
એક મજબૂત સરકાર કા મેન્ડેટ દિયા ઓર મેં ફિર સે એક બાર દેશ કી સેવા મેં ખપને લગા. યે 2024 કા ચુનાવ, યે 2024 કે ચુનાવ મેં મેરે 20-22-25 સાલ કે અનુભવ કો લેકર કે આયા હું. 10 સાલ મેને દેશ કો ચલાયા હૈ જિસ પ્રકાર સે, ઓર દેશ જો નઈ ઊંચાઈ પર પહોંચા હૈ, ઓર દેશ કે સામર્થ્ય કો મેને ભલી ભાંતિ જાણા હૈ, સમજા હૈ. ઉસ સામર્થ્ય સે મેં પૂજારી બન ગયા હું, ઓર દેશ કે ઉસ સામર્થ્ય કે આધાર પર મેં ગારંટી લેકર કે આયા હું. ગારંટી એસે નહીં દી જાતી, બહોત બડી હિંમત લગતી હૈ. લેકિન મેરે પાસ અનુભવ થા, દેશ કે સામર્થ્ય કો જાનને પહેચાને કી શક્તિ થી, ઓર મેરી ગારંટી હૈ આને વાલે મેરે તીસરે ટર્મ મેં મેં હિન્દુસ્તાન કો દુનિયા કી તીસરી સબસે બડી અર્થવ્યવસ્થા બના કે રહૂંગા. ઓર જબ દેશ તીસરી સબસે બડી અર્થવ્યવસ્થા બનેગા, તબ ઉસકી સમૃદ્ધિ, ઉસકા સામર્થ્ય, ઉસકા લાભ વર્તમાન પીઢ઼ી કો ભી મિલેગા ઓર આપકી આને વાલી પીઢ઼ી કો ભી મિલેગા. ઓર યે કામ કી ગારંટી લેકે મોદી આયા હૈ. તીસરી વાત, સરકાર જબ બનેગી 4 જૂન કો નતીજે આયેંગે, 100 દિન મેં ક્યા કરના વો પ્લાન મેને અભી સે તૈયાર કરકે રખા હૈ. આપ ગુજરાત વાલે જાનતે હૈ, મેં જબ ભી યહાં ચુનાવ મેં જાતા થા તો ચુનાવ કે બાદ ક્યા કરૂંગા તય કરને મેં લગ જાતા થા. ઓર પહેલે 100 દિન મેં ભાજપા સરકાર ક્યા કામ કર સકતી હૈ વો હમને દિખાયા થા. નર્મદા ગેટ સે લેકર કે સારે ફેસલે મેને કર લીએ થે, આપકો યાદ હોગા. એસે હી તીસરે કાર્યકાલ મેં ગરીબ કલ્યાણ, કિસાન કલ્યાણ ઓર ઉનકે લીએ વિકાસ કે લીએ નયે નિર્ણય, નઈ ગતિ, નયા સંકલ્પ લેકર કે હમ આને વાલે હૈ. ઓર ઇસલિયે આપકો ઇસ બાર પહેલે સે હી કહીં અધિક એકજુટ હોકર હર બૂથ પર કમલ ખિલાના હૈ. ઓર મેરી ગુજરાત બીજેપી વાલો સે ઓર ગુજરાત કે મેરે ભાઈ બહેન સે સિર્ફ સબકી સબ લોકસભા કી સીટે જીત કરકે મેં સંતુષ્ટ હોને વાલો મેં સે નહીં હું. ઇતના તો મેરા હક બનતા હૈ ના, આટલો તો મારો હક બને કે ના બને. અને એટલે ખાલી બધી સીટો જીતવી જેવું નહીં, આપણે તો બધા પોલિંગ બૂથ જીતવા છે. ઓર ઇસ પોલિંગ બૂથ જીતને કે સફળતા હી બનાસકાંઠા સે બહેન રેખાબહેન ચૌધરી ઓર પાટણ સે ભાઈ ભરતસિંહ ડાભી વો વિજયી હોકર કે દિલ્હી આયેંગે, આપકે આશીર્વાદ સે આયેંગે. ઓર આપ જબ ઉનકો એક વોટ દેંગે તો વોટ ઉનકો જાયેગા, ઇતના નહીં હૈ વો વોટ સીધા સીધા મોદી કો જાયેગા. ઓર જબ વો વોટ મોદી કો જાયેગા મતલબ ગારંટી પક્કી હો જાયેગી. ભાઈઓ બહેનો, મેં આજ ગુજરાત કે લોગો કો સેલ્યુટ કરૂંગા કુનોને અપની સૂઝબૂઝ સે યહાં કભી ભી અસ્થિર સરકાર નહીં આને દી. આપ કિસી શોર્ટ ટર્મ પ્રલોભન મેં નહીં પડે. દેશ કે કઈ રાજ્યો મેં રાજનીતિક અસ્થિરતા ને ઉનકા બહોત નુકસાન કિયા હૈ, રાજનીતિક અસ્થિરતા ને ઉદ્યોગો કો નહીં પનપને દિયા, રાજનીતિક અસ્થિરતા ને ઇન રાજ્યો કો બડે વિઝન કે સાથ કામ નહીં કરને દિયા. આપને ગુજરાત કો ઇન સબ સે બચા કર રખા હૈ, ઇસલિયે આપને એક બાર કોંગ્રેસ કો ગુજરાત સે હટાયા તો ફિર ઉસકો પૈર નહીં રખને દિયા. સાથીઓ આજ ભી
કોંગ્રેસ કે પાસ ના મુદ્દે હૈ ઓર નહી કોઈ વિઝન હૈ ઓર નહી ઉનકે પાસ કોઈ કામ કરને કા જજ્બા હૈ. આપ યાદ કીજીએ 2014 મેં જબ મેં પહેલી બાર લોકસભા કે મેદાન મેં આયા તો 2014 મેં કોંગ્રેસ કે મુદ્દે ક્યા થે? તબ કોંગ્રેસ ને યહી ચલા એ ચાય વાલા ક્યા કરેગા, એ ગુજ્જુ ક્યા કરેગા, એ ઉસકો ગુજરાત કી સમજ હૈ, દેશ કી ક્યા સમજ હૈ, એ દાલ ભાત ખાઉ વાલા ક્યા કરેગા, એ ચલતા થા. કોંગ્રેસ કી સભા મેં ચાય કી કિતલી લેકર કે બેચી જાતી થી. દેખો એ મોદી આયા, યે મેરી મજાક ઉડાઈ જાતી થી, લેકિન દેશ ને ઉનકી હરકતો કો એસા જવાબ દિયા, એસા જવાબ દિયા જો કભી 400 સીટ લેકર કે બેઠતે થે વો 40 પર આ ગયે. 2019 મેં જબ દૂસરા ચુનાવ આયા ઉન્હોને કોઈ સબક નહીં લિયા ઓર ક્યા કિયા, 2019 કે ચુનાવ મેં નિકલ પડે, ચોકીદાર ચોર હૈ યાદ હૈ ના, ચિલ્લાતે થે ઓર કહેતે થે મોદી ખૂન કી દલાલી કરતા હૈ ઓર રાફેલ કે છોટે છોટે ખિલોને બના કરકે સભી સભાઓ મેં ઘૂમતે થે, રાફેલ લેકર કે મંચ પર ભી, ઇસ બાર સંવિધાન લેકે ઘૂમ રહે, ઉસ સમય રાફેલ લેકે ઘૂમ રહે થે, એચએલ કો લેકર કે ભાંતિ ભાંતિ કે જૂઠ ફેલાયે. જનતા ને ફિર એક બાર ઉનકી સ્થિતિ એસા પેદા કર દી કે વો અધિકૃત રૂપ સે વિપક્ષ ભી નહીં બન પાયે, ઇતના હાલ ઉનકા ખરાબ કર દિયા. સાથીઓ 2019 કે બાદ ઇન્હોને મોદી કા અપમાન કરને કા અભિયાન ઓર તેજ કર દિયા. કોંગ્રેસ કે શહજાદે ને ગર્વ કે સાથ પૂરે મોદી સમાજ કો, પૂરે ઓબીસી સમાજ કો ચોર કહે દિયા. મોદી ક્યોંકી ગુજરાત સે હૈ ઇસલિયે પૂરે દેશ મેં ગુજરાતીઓં કે વિરુદ્ધ નફરત ફેલાને કી એક ભી મોકા નહીં છોડા જા રહા હૈ. યે નહીં રુકે, ઇન્હોને મેરે માતા પિતા પર ભી ભલા બુરા કહેને મેં પીછે નહીં રહે. ભાઈઓ ઓર બહેનો, અબ 2024 મેં કોંગ્રેસ ઓર ઇન્ડી ગઠબંધન એસા જૂઠ લેકર કે ફિર સે એક બાર મેદાન મેં આયે હૈ ઓર ઉનકી જો ઇકોસિસ્ટમ હૈ વો ભી ઉસ જૂઠ જૂઠ કો હવા દે રહી હૈ. સંવિધાન દિખાતે હૈ, આરક્ષણ લે લેંગે ઇસકા ડર દિખાતે હૈ, પૂરી તરહ મનગણત ગબ્બાજી યહી ઉનકા કામ હૈ. કભી કહેતે હૈ મોદી કો કોઈ પરિવાર નહીં હૈ, તો ક્યા પરિવાર વાલો કો ભ્રષ્ટાચાર કરને કા લાઇસન્સ મિલ ગયા હૈ ક્યા? કભી કહેતે હૈ મોદી કો જેલ મેં ડાલ દેંગે, કભી કહેતે હૈ મોદી કા સર ફોડ દેંગે, એસી એસી બાતે લેકર કે વો ચુનાવ કે મેદાન મેં ઉતરે હૈ. ઓર દેખિયેગા ઇસ બાર ભી યે પહેલે સે કમ સીટો મેં સિમટ જાયેંગે. સાથીઓ, અભી ચુનાવ કે 2 ચરણ પૂરે હુએ હૈ. પહેલે ચરણ મેં ઇન્ડી ગઠબંધન પસ્ત પડા ઓર દૂસરે મેં ધ્વસ્ત હો ગયા. યહાં પડોસ મેં રાજસ્થાન કા ચુનાવ પૂરા હો ગયા હૈ, રાજસ્થાન મેં ઉનકો એક સીટ મિલને કી સંભાવના નહીં બચી, એક નહીં, યે હાલ હૈ ઇનકી. ઓર ઇસલિયે ઇન્ડી ગઠબંધન બોગલાટ મેં કુછ ભી કર રહા હૈ. યે લોગ મોહબ્બત કી દુકાન ચલાને કે લિયે નિકલે થે, અબ મોહબ્બત કી દુકાન મેં ફેક વીડિયો કા બાજાર ખોલ દિયા હૈ. અબ ચુનાવ મેં ઉનકી બાતે નહીં ચલતી હૈ તો ફર્જી વીડિયો બના કરકે ફેલા રહે હૈ. આપ કલ્પના કીજીએ, જિસ પાર્ટી ને 60 સાલ તક દેશ પર રાજ કિયા, ઇતને સારે ઇનકે પ્રધાનમંત્રી રહે, મંત્રી રહે, જનતા કે પાસ જાને કે લિયે ઉનકી જુબાન પર સત્ય નામ કા શબ્દ નહીં હૈ ઓર ઉનકી મોહબ્બત કી દુકાન મેં
फेक फैक्ट्री रूप में अब काम करने लगी है। जिसे ये मोहब्बत की दुकान कहते थे वो दरअसल फेक फैक्ट्री है। कांग्रेस के वीडियो फेक, कांग्रेस की बातें फेक, कांग्रेस के वादे फेक, कांग्रेस के नारे फेक, कांग्रेस की नीयत फेक। और लड़ना है, मोदी है, चाय वाला है, मामूली है, गरीब का बेटा है, अरे आओ ना यार, दो दो हाथ कर लो, हो जाए मुकाबला। ये दाल भात खाने वाला क्या करता है दिखा देगा। अरे हिम्मत है तो सामने से बाहर करो, ये फेक वीडियो का गेम बंद करो। कुछ पल लोगों को आप गुमराह कर पाओगे, लेकिन इसकी बहुत बड़ी सजा भी ये देश आपको देगा। साथियों, इन लोगों ने चलाया है, मोदी 400 सीट इसलिए मांग रहा है कि आरक्षण, अरे उनको मालूम नहीं आज भी पार्लियामेंट जो 5 साल चली, एनडीए के 360 तो करीब करीब एमपी थे, और बीजेडी जैसे लोग जो हमारे एनडीए में नहीं थे, आंध्र की वाईएसआरसीपी हमारे एनडीए में नहीं थी, जो हमें समर्थन करते थे, वैसे भी पार्लियामेंट में 5 साल मेरे पास 400 की ताकत तो थी ही। लेकिन न ये पाप करने के लिए हम पैदा हुए हैं, न ही ये पाप करना हमारा रास्ता है। बाबा साहब आंबेडकर ने जो संविधान दिया है, देश के संविधान के निर्माताओं ने जो संविधान दिया है, उस संविधान की शुचिता, उस संविधान का संरक्षण। और कांग्रेस वाले उनकी जमात कान खोल के सुन ले, ये मोदी है, मोदी जब तक जिंदा है मैं तुम्हें कभी भी धर्म के आधार पर आरक्षण का खेल खेलने नहीं दूंगा। एससी एसटी ओबीसी और सामान्य वर्ग के गरीब, उनको जो आरक्षण मिला है संविधान के तहत मिला है, बाबा साहब आंबेडकर के आशीर्वाद से मिला है, उसमें रत्ती भर भी कोई लूट नहीं सकता है। तुम्हारा जो इरादा है वो इरादा है कि दलित समाज, आदिवासी समाज, पिछड़े समाज के लोग, सामान्य वर्ग के गरीब लोग, जिनको आरक्षण मिला है उस आरक्षण में से लूट चलाकर धर्म के आधार पर तुम मुसलमानों को आरक्षण देना चाहते हो। मैं आज कांग्रेस के शहजादे को, कांग्रेस पार्टी को और कांग्रेस के सारे गाजे बाजे बजाने वाली जमात को चुनौती देता हूं, मैं उनको चुनौती देता हूं, अगर उनमें हिम्मत है तो घोषणा करें कि वे कभी भी धर्म के आधार पर न आरक्षण का दुरुपयोग करेंगे, न संविधान में खिलवाड़ करेंगे, न ही धर्म के आधार पर किसी को आरक्षण देंगे। घोषणा करो हिम्मत हो तो, नहीं करेंगे, क्योंकि दाल में कुछ काला है। मैं डंके की चोट पर कहता हूं उनको, और मैं दुनिया और देश के सामने रिकॉर्ड पे कह रहा हूं, भारतीय जनता पार्टी को जब तक बीजेपी है, जब तक मोदी है, बाबा साहब आंबेडकर ने, भारत के संविधान ने एससी एसटी ओबीसी और सामान्य वर्ग के लोगों को जो आरक्षण दिया है उसकी पूरी रक्षा की जाएगी, उस पर कोई कभी चोट नहीं आने दी जाएगी।
और जो लोग धर्म के आरक्षण नाम पर देना चाहते हैं वो घोषित करें, क्योंकि उन्होंने आंध्र में प्रयोग कर चुके हैं, वे कर्नाटक में प्रयोग कर रहे हैं। वोट बैंक के लिए दलितों का आरक्षण छीनना चाहते हैं, वोट बैंक के लिए आदिवासियों का आरक्षण छीनना चाहते हैं, वोट बैंक के लिए ओबीसी का आरक्षण छीनना चाहते हैं। कर्नाटक में उन्होंने क्या किया, रातों रात सभी ओबीसी समाज को, उन्होंने मुसलमानों को ओबीसी घोषित कर दिया, और ओबीसी को जो आरक्षण मिलता था रातों रात डाका डाल करके उसका एक हिस्सा लूट गए। क्या ये देश में चलेगा, क्या चलेगा, क्या ये चलने दूं क्या मैं? और इसीलिए आज झूठ फैलाने में लगे हैं, गुमराह करने में लगे हैं। और इंडी गठबंधन की मेरी ये चुनौती है कि घोषित करे कि वो गारंटी दे देश को, लिखित में दे, क्योंकि उन पे भरोसा नहीं कर सकते, कि वो धर्म के आधार पर आरक्षण नहीं देंगे, घोषित करें। दूसरी घोषणा करें, एससी एसटी ओबीसी और सामान्य वर्ग के आरक्षण को कभी भी हाथ नहीं लगाएंगे, करें घोषणा, नहीं करेंगे। मैं जानता हूं ये कभी भी ऐसा लिखकर नहीं दे पाएंगे, और देखना आप मीडिया का, उनकी जो जमात है ना, जो उनके गाजे बाजे बजाते हैं, वो मेरी इस चैलेंज को ही दबा देंगे, क्योंकि उनकी रक्षा में लगे हैं। પણ ભાઈઓ, તમે ગુજરાતીઓ મને મોટો કરો છે, તમે ચિંતા કરો, હા એમનો ખેલ પૂરો જ આ વખતે। સાથીઓ, આ ચૂંટણીમાં મારે એવા લોકો સાથીઓ જોડે વાત કરવી છે, ખાસ કરીને જેમની ઉંમર 35-40-45 હશે, જે લોકો પહેલીવાર 18 વર્ષના થયા છે, મત મળ્યા હશે, એમને પહેલાની દેશની શું દશા હતી એની ખબર જ નહીં હોય। કારણ કે જેને હવે પહેલો વોટ મળ્યો હશે, એ હું જ્યારે પ્રધાનમંત્રી બન્યો એના પહેલા તો એ બિચારો 8 વર્ષનો હોય, 10 વર્ષનો હોય, 12 વર્ષનો હોય, એને એ વખતે શું દશા હતી દેશની ખબર જ નહીં હોય। એકવાર જરા આજકાલની પેઢી તો ગૂગલ વાળી છે ને, જરા ગૂગલ પર જઈને જૂના છાપા શોધજો, હેડલાઇન ચોરી લૂંટ આ જ આવતી હતી, અને આજે શું સમાચાર આવે છે, આટલા પકડ્યા, આટલા કરોડ કબજે કર્યા, આટલા જેલમાં નાખ્યા, અને એનો જ ફફડાટ છે આ। તમે મને કહો ભાઈ, આ દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય એને હું લૂંટવા દઉં, લૂંટવા દેવાય? અને આ લૂંટારાઉન્ડ ઠીક કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હવે હું એક કામ કરું છું, મારો વાળ ખેંચે છે, તમને આશ્ચર્ય થશે સાથીઓ, આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે, તમારે સરકાર બનાવી હોય ને તો ઓછામાં ઓછી 272 સીટો તો એમપી જોઈએ તમારી ભાઈ, અમારી સિવાય, ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી, કોંગ્રેસ પણ 272 લડાવતા જ નથી, બોલો લે, તમે 272 લડાવતા નથી અને કોઈ અમે સરકાર બનાવીશું? આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનો જે શાહી પરિવાર છે ને, દિલ્હીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ, કે બોલો આ મોદી સાહેબની કમાળ જ છે ને, શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ, કે આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી। અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ,
હેમંતભાઈ તો હવે રહ્યા નહીં, હેમંતભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે, એમની દશા એવી કોંગ્રેસને મત નહીં આપે, હેમંતભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપી શકે. કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે, મત એમનો ભાવનગરમાં જ હશે, એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપી શકે. આ કોંગ્રેસની દશા છે, તમે વિચાર કરો. અને આ કોંગ્રેસે સંપૂર્ણપણે જ્યારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગની છાપ છે આમાં, અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે. હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે, નક્સલવાદી. એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી, હવે હું તો મર્યો તને મારું, એ મૂળમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે. એમણે પાર્ટી તો તબાહ કરી દીધી, દેશને બરબાદ કરવા નીકળ્યા છે. અને એમણે એક નવો, એમણે કહ્યું છે અમે એક્સરે કરીશું આખા દેશનો, કહ્યું છે ને આખા દેશનો એક્સરે કરીશું. એટલે તમારા લોકરમાં શું પડ્યું છે, એક્સરે. તમારા ઘરમાં શું પડ્યું છે, એક્સરે. તમારું બેંકમાં શું પડ્યું છે, એક્સરે. તમારા ત્યાં કંઈ દાગીનો બાજરાના કે જવારના ડબ્બામાં રાખી મૂક્યો હોય, એક્સરે. પછી લૂંટી લેવાનું. આ એમણે મેનિફેસ્ટોમાં કહ્યું છે, જે બધું છે પછી જેની પાસે નથી એને વેચી દેવાનું. તમે આ ગરીબી વેચવા નીકળ્યા છો ભાઈ, આ દેશને તમે તબાહ કરવા નીકળ્યા છો. શું માંડ્યું છે તમે, તમે વિચાર કરો. એમણે બીજી એક વાત કરી, એમના એક ખેરખા બેઠા છે વિદેશમાં, એમણે ત્યાંથી સંદેશો આપ્યો, જાહેરમાં કહ્યું આપણે ત્યાં દરેક મા બાપ એની ઈચ્છા હોય ને કે ભાઈ મૃત્યુ પછી સંતાનોને કંઈ ને કંઈ આપીને જવું, દરેક મા બાપની ઈચ્છા હોય કે ના હોય. કોઈ મા બાપ એવો હોય કે હું તો દેવું કરીને જઈશ છોકરા ભરશે, એવો કોઈ મા બાપ હોય ભાઈ? એકે મા બાપ એવા હોય? બધા મા બાપ કંઈ ને કંઈ બચત કરે કે ના કરે, છોકરાઓ માટે આપીને જવાનો વિચાર કરે કે ના કરે? હવે કોંગ્રેસવાળાએ એના ઉપર દોરો નાખ્યો છે, અને એમણે જાહેર કર્યું છે કે હવે તમે જે બચાવ્યું હોય એ તમે તમારા સંતાનોને નહીં આપી શકો. એમાંથી અડધા કરતા વધારે કોંગ્રેસની સરકાર બનશે તો તમારી પાસેથી ટેક્સ રૂપે લઈ લેશે, 55% ટેક્સ નાખશે. એટલે માનો કે તમારી પાસે 10 એકરનું ખેતર છે અને તમે છોકરાને સંતાનોને 10 એકર આપીને જવા માગો છો, તો તમારા 5 એકર સરકારમાં ગયા ને 5 એકર રહ્યા, આ કાયદો લાવવાના છે. તમારી પાસે 2 ભેંસ હોય તો 1 ભેંસ કોંગ્રેસવાળા કહેશે સરકારમાં આપી દો, 1 તમારા છોકરાને આપવાની. કેમ તો અમારે 1 ભેંસ અમારી વોટ બેંકમાં આપવાની છે. આ કાયદેસર લાવવા મેનિફેસ્ટોમાં લખ્યું છે. બોલો, આ હિંમત એમની? હવે આ દેશના નાગરિકને આપણે સમજાવવું જોઈએ કે ના સમજાવવું જોઈએ ભાઈ? અમે તો તમારી તાકાત વધારવાનું કામ કરી રહ્યા છે, એ તમે ભેગી કરેલી તાકાતને લૂંટવાનું કામ કરવાનું વિચારી રહ્યા છે ભાઈઓ. અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ કોંગ્રેસથી ચેતતા રહેજો. આ લોકોએ જે એમના બધા પાપો શરૂ કર્યા છે, જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને ખબર નહીં હોય. ગુજરાતમાં એક જમાનો હોય તો 20, 30, 35ના એમને ખબર નહીં હોય. સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ. આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, પાણી. મહેમાન કતીએ જઈએ ને તો રાત રોકાવું તેને ચિંતા થાય, સવારે નાહવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી, એવા દિવસો હતા. આજે આપણે ત્યાં અનારની ખેતી થવા માંડી અને આલુની ખેતી, બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા. આ કોંગ્રેસવાળાએ કોકને કહ્યું લાગે છે અમને કે અહીંયા આલુની ખેતી થાય છે, સોનું બનાવવા આવી જશે.
આપણે ત્યાં જે બદલ આવ્યો છે ને ભાઈઓ, હવે મને કહો આપણે ત્યાં પાલનપુર વંદે ભારત પહોંચી ગઈ, પહોંચે કે ના પહોંચે? જે રીતે આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ, સુજલામ સુફલામ યોજના બનાવી, પાણી પહોંચાડ્યું, 4 કરોડ લોકોના જીવનમાં બદલાવ આવ્યો કે નહીં આવ્યો? નળથી જળ, નહીં તો આપણે ત્યાં અહીંયા ઉત્તર ગુજરાતમાં તો માથે બેડલા લઈને 3-3, 4-4 કિલોમીટર જવું પડતું, આપણી માતાઓ બહેનોનો અડધો દાડો પાણીમાં જ જતો. આ બધામાંથી આપણે બહાર લાયા, એના માટે કાળી મજૂરી કરી જ ભાઈ. એટલે જે જૂની પેઢીના લોકો છે એની બધી ખબર છે, પણ આ જે 40 થી નીચેના જે છે ને, એ બધાના જૂની ખબરો નથી ભાઈ. એટલે યાદ કરાવવું પડે કે આપણે એવા દિવસો નથી લાવવાના. વાર તહેવારે આપણે ત્યાં ઉલ્લડતા હતા ભાઈ. આપણે ત્યાં છોકરું જન્મે ને તો કાકાનું નામ ના આવડે, મામાનું નામ ના આવડે, પણ કરફ્યુ બોલતા આવડે. કરફ્યુ જ જોયો હોય એને, 1 વર્ષનું થાય ત્યાં સુધી તેને 3 કરફ્યુ જોયા હોય, એવા દિવસો હતા. આજે કરફ્યુનું નામો નિશાન નથી અને સુખ ચેનથી બધા સાથે મળીને જીવે છે, એ આપણું ગુજરાત છે ભાઈઓ બહેનો. શિક્ષણમાં મને યાદ છે, હું જ્યારે કન્યા કેળવણી માટે કામ 2002માં જ્યારે નવો પ્રધાન મુખ્યમંત્રી બન્યો હતો, કન્યા કેળવણી ચિત્ર બનાસકાંઠાનું નામ સૌથી નીચે આવે. આજે એમાંથી મોટી ક્રાંતિ થઈ અને આધુનિક શિક્ષણની દિશા મારું બનાસકાંઠા આગળ વધવા માંડ્યું ભાઈઓ. બાળકો નિશાન નહોતા જાતા, આજે જવા માંડ્યા. એટલા જ મેં ઉચ્ચ શિક્ષણ તરફ જવા માંડ્યા. કહેવાનો મારો તાત્પર્ય એ છે ભાઈ કે ગુજરાતે વિકાસ જે કર્યો છે એની પાછળ એક વિઝન રહ્યું છે, એક લાંબા ગાળાની મહેનત રહી છે અને એના પરિણામે આજે આપણું ગુજરાત આગળ વધ્યું છે. મારી સૌ મતદાતાઓને વિનંતી છે, સૌ મારા વાલા નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે, આપણે તો બનાસકાંઠાના લોકો ધૂળની ડમરીઓમાં મોટા થયા જ બે. આપણે તો ગરમીને ઓગાળી દીધી એવા લોકો છીએ. ગમે તેટલી ગરમી હોય મતદાન વધવું જોઈએ, વધુમાં વધુ મતદાન થાય અને જૂના બધા રેકોર્ડ તૂટવા જોઈએ. તોડશો તોડશો તો ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવજો, ગુજરાતની બધી સીટો જીતાડજો, આપણી 2-2 સીટો અહીંયા જે ભેગા થયા છે બધા જીતાડજો. પાક્કો બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.